હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? મિત્રો, આપણી કાવ્યપાઠની પરંપરાને આપણે આગળ વધારીએ. અત્યાર સુધીમાં મેં તમને ઘણી ગઝલોના પાઠ કરીને સંભળાવ્યા છે, પણ આજે ગઝલ નહીં, હઝલ સંભળાવવાનો છું. હઝલ, હઝલ, હઝલ એ ગઝલનું જ એક સ્વરૂપ છે. કેવું સ્વરૂપ? તો એમાં હાસ્ય અને કટાક્ષ હોય, એટલે કે ગઝલની અંદર હાસ્ય અને કટાક્ષ જો ઉમેરાય તો એ ગઝલને હઝલ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આપણે ત્યાં રઈશ મન્યાર નામના એક ઉત્તમ ગઝલકાર છે, એમણે હઝલો પણ લખી છે. કેવી હઝલો લખી છે તો હું તમને એ આજે સંભળાવવાનો છું. આપણે એમની ત્રણ ઉત્તમ એવી હઝલ સાંભળીએ અને એમાં તમે પકડજો કે એમણે ક્યાં કટાક્ષ કર્યો છે અને ક્યાં હાસ્યને રેલાવ્યું છે. તો ચાલો હું તમને એમની એક પ્રથમ હઝલ સંભળાવું છું. જુઓ કેવા શબ્દો છે અને એના રચયિતા કોણ છે, તો કે રઈશ મન્યાર. પ્રથમ હઝલ છે, સ્વીટ હાર્ટ, સ્વીટ હાર્ટ ઇંગ્લિશમાં તું બડબડ ન કર, સ્વીટ હાર્ટ ઇંગ્લિશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહી ગરબડ ન કર, સ્વીટ હાર્ટ ઇંગ્લિશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહી ગરબડ ન કર, બિલ્લીની માફક મને નડ નડ ન કર, બિલ્લીની માફક મને નડ નડ ન કર, શ્વાન સમજીને, શ્વાન સમજીને મને હડ હડ ન કર, હાસ્ય તારું ભયજનક લાગે મને, હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર, પ્રેમની ટપલીને ટપલી રાખ તું, પ્રેમની ટપલીને ટપલી રાખ તું, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર, કાલે મારો પગ છૂંદ્યો તે હિલવડે, કાલે મારો પગ છૂંદ્યો તે હિલવડે, એ જગા પર તું હવે અડ અડ ન કર, એ જગા પર તું હવે અડ અડ ન કર, ધૂળ જેવી જિંદગી છે આપણી, ધૂળ જેવી જિંદગી છે આપણી, એમાં રેડી આંસુડા કીચડ ન કર, એમાં રેડી આંસુડા કીચડ ન કર, સ્વીટ હાર્ટ ઇંગ્લિશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહી ગરબડ ન કર. તો મિત્રો, કેવી લાગી હઝલ? હજી આપણે બે હઝલ સાંભળવાની છે, તો બીજી હઝલના શબ્દો કંઈક આવા છે. એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુય યાદ છે, એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુય યાદ છે, ને પછી ભરતો રહ્યો તો હોટેલના બિલ હજુય યાદ છે, એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુય યાદ છે, ને પછી ભરતો રહ્યો તો હોટેલના બિલ હજુય યાદ છે. પ્રિયતમ, પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુય યાદ છે, પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુય યાદ છે, મારા પૈસે તે ઘસી બે ફામ ક્લેરેસિલ હજુય યાદ છે, મારા પૈસે તે ઘસી બે ફામ ક્લેરેસિલ હજુય યાદ છે, સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કિલ હજુય યાદ છે, સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કિલ હજુય યાદ છે, ને પછીથી સાંપડેલી સેન્ડલોની હિલ હજુય યાદ છે, ને પછીથી સાંપડેલી સેન્ડલોની હિલ હજુય યાદ છે, માનતો તો, માનતો તો હું કે પૈડા બે જ છે સંસાર રથના, માનતો તો હું કે પૈડા બે જ છે સંસાર રથના, હું ને તું, હું ને તું, ને પાડોશમાં હતા તારા ઘણા સ્પેર વ્હીલ હજુય યાદ છે, ને પાડોશમાં હતા તારા ઘણા સ્પેર વ્હીલ હજુય યાદ છે, એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુય યાદ છે, ને પછી ભરતો રહ્યો તો હોટેલના બિલ હજુય યાદ છે. તો મિત્રો, આવી હઝલો હોય છે. રઈશ મન્યારે આપણને ઉત્તમ કટાક્ષ યુક્ત હાસ્ય વડે આવી સુંદર મજાની હઝલો આપી છે. હજી એક હઝલ સુરતી, સુરતી બોલીમાં આપી છે, તો એ કેવા પ્રકારની છે? તો એની અંદર હઝલ
વળી હસીએ બધું, પણ સુરતી લોકો જે રીતે બોલે એ રીતે રહીશ મનિયારે હઝલની રચના કરી છે. તો જુઓ હવે એના શબ્દો કંઈક આવા છે. પન્નીને પહતાય તો કેટોની, પન્નીને પહતાય તો કેટોની, વાહણ જો અથડાય તો કેટોની, પન્નીને પહતાય તો કેટોની, વાહણ જો અથડાય તો કેટોની, અમના તો કેટો છે કે પાપણ પર ઊંચકી લેમ, અમના તો કેટો છે કે પાપણ પર ઊંચકી લેમ, પછી માથે ચડી જાય તો કેટો નહીં, પછી માથે ચડી જાય તો કેટો નહીં, અમના તો પ્યાર જાણે રેહમની ટોરી, અમના તો પ્યાર જાણે રેહમની ટોરી, પછી એના પર લુગડા હુકવાય તો કેટો નહીં, પછી એના પર લુગડા હુકવાય તો કેટો નહીં, એની આંખોના આભમાં પંખીના ટોળા, એની આંખોના આભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટો નહીં, પછી ડોળા દેખાય તો કેટો નહીં, હમ તુમ ઓર તન્હાય બધું ઠીક મારા ભાઈ, હમ તુમ ઓર તન્હાય બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડ્ડાય તો કેટો ને, પછી પોયરા અડ્ડાય તો કેટો નહીં, પન્નીને પહટાય તો કેટો નહીં, વાહણડો વાહણડો અથડાય તો કેટો નહીં, પન્નીને પહટાય તો કેટો નહીં, વાહણ જો અથડાય તો કેટો નહીં. તો મિત્રો આવી સરસ મજાની હજલો વડે રઈશ મનિયારે કટાક્ષયુક્ત હાસ્યને આપણા સમક્ષ ખુલ્લું મૂકેલું છે, અને હું તમને આવી ઘણી બધી રચનાઓ આગળના વિડીયોમાં સંભળાવતો રહીશ. તો તમારે મને પ્રતિભાવ તો આપવો પડશે ને કે તમને આ રચનાઓ કેવી લાગી. તો કોમેન્ટ બોક્સમાં મને એ પ્રતિભાવ મારા સુધી તમે પહોંચાડો તો ખરા મને ખ્યાલ આવે કે તમે કેવી રીતે મારી સાથે આનંદ માણી રહ્યા છો. તો મિત્રો ફરી મળીએ આપણે આવી કેટલીક નવી રચનાઓ સાથે. ચાલો આવજો.